ભુજમાં પંડિત દીનદયાલજીની જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા હારારોપણ કરાયું હતું। ભુજમાં પંડિત દીનદયાળજીની જન્મ જયંતી પ્રસંગે હારારોપણ કરાયું હતું। આ દેશના લોકો માટે યોજનાઓ અમલમાં મૂકી હતી। આજે હારારોપણ તકે કેશુભાઈ પટેલ, લતાબેન સોલંકી, ભરતભાઈ રાણા, ઘનશ્યામભાઈ ઠક્કર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ। પંડિત દીનદયાળજીની 105મી જન્મ જયંતી પ્રસંગે હારારોપણ કરી અને એને પ્રસંગે જે રીતે પંડિત દીનદયાળજીએ આ દેશના લોકો માટે અંત્યોદય છેવાડાના માણસને આ દેશના વિકાસના ફળ પહોંચે, વિકાસના દેશના યોજનાઓ છે એ યોજનાઓની અમલવારી છેડા સુધી પહોંચે આવી કલ્પનાથી આઝાદ થયા પછી આવી ચિંતા કરીને એક અલગ વિચારથી અલગ સંસ્થા પાર્ટીની રચના કરી। કારણ કે એની પાછળનો એક સ્વભાવ, એક સિદ્ધાંત અને એક હેતુ હતો કે જે રીતે વર્તમાન સ્થિતિ આઝાદ થયા પછી જે કોંગ્રેસે શાસન કરતી હતી ત્યારે એમે ક્યાંય એવા નીતિ નિયમ નિર્ણયમાં છેવાડાના માણસ સુધીને ફળ મળે એવું કોઈ હતું જ નહીં। ત્યારે પંડિત દીનદયાળજી 1952માં એક વિચાર ઉપર, એક સ્વભાવ ઉપર, એક સિદ્ધાંત ઉપર એક સંગઠનના રૂપમાં અને પાર્ટીના રૂપમાં જનસંઘના રચના કરી 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના થઈ। એ સ્વભાવ અને સિદ્ધાંત ઉપર આજે પણ પાર્ટી કાયમ છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ભારતનું શાસન સંભાળ્યું, નેતૃત્વ કરે છે ત્યારે અનેક યોજનાઓ દ્વારા છેવાડાના માણસ સુધી આના ફળ, આ વિકાસના આજે વિકાસ થઈ રહ્યો છે એનો ફળ, એના ફાયદાઓ છેવાડાના માણસ સુધી પહોંચે ત્યારે આજના પ્રસંગે પંડિત દીનદયાળજીની કલ્પના, પંડિત દીનદયાળજીના વિચાર આવતા દિવસોમાં મોટા થાય, લોકો સમજે, લોકો એનો અમલમાં મૂકે, હું નહીં પણ આપ, સ્વ નહીં પણ સર્વની ભાવનાથી જ્યારે પાર્ટી કામ કરી ત્યારે આજના પ્રસંગે એને આજના જન્મ જયંતિ પ્રસંગે શુભેચ્છા આપીએ છીએ। અને જે રીતે એનું જીવન, એનું ચરિત્ર અનેક પ્રકારનું લોકોને દર્શન, માર્ગદર્શન આપેવું છે, તો આજથી જે જન્મ જયંતિ પ્રસંગે આખી પાર્ટી દ્વારા આજનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો।